Good morning friends, હું કિશોર સામાણી સંકલ્પ ક્લાસીસ જામનગરથી. મિત્રો, આ વિડિયોની અંદર આપણે આ વર્ષે ધોરણ 10 માં ગણિતના પેપરની અંદર તમને પસંદગી આપવાના છે કે ભાઈ તમારે સ્ટાન્ડર્ડનું પેપર આપવું છે કે બેઝિકનું પેપર આપવાનું છે. ભલે તો આ વિડિયોની અંદર આપણે તેના વિશેની માહિતી મેળવશું કે સ્ટાન્ડર્ડનું પેપર છે અને બેઝિકનું પેપર છે, આ બંને પેપર છે તેની વચ્ચે મુખ્ય તફાવત કયા કયા છે. સૌથી પહેલા તો મારી આ ચેનલ છે ને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમને ભવિષ્યમાં પણ આવા વિડીયો છે કે જે ઉપયોગી હોય તે મળતા રહે. બરાબર, તો જો હવે સૌથી પહેલા તો સ્ટાન્ડર્ડ અને બેઝિક જે પેપર આવવાનું છે ધોરણ 10 નું, એમાં મુખ્ય તફાવતો કયા કયા છે તેની વાત કરીએ તો મુખ્ય બે તફાવત છે. મુખ્ય બે તફાવત રહેવાના છે. એક તો પેપર સ્ટાઇલમાં થોડો ફેરફાર રહેશે, અને બાકીના તફાવત ફેરફાર છે એ એના અમુક પ્રકરણ છે, ચેપ્ટર્સ છે, એના વેઇટેજમાં એ લોકોએ ફેરફાર કરી નાખ્યા છે. તો જુઓ, મુખ્ય ફેરફાર જે પ્રકરણમાં થયા છે વેઇટેજમાં એ કયા કયા છે, તો જુઓ અહીંયા ત્રણ પ્રકરણ, ત્રણ ચેપ્ટર એવા છે કે જેના ગુણભાર એટલે કે માર્ક્સમાં છે એ લોકોએ ફેરફાર કરી નાખ્યા છે. પાંચમું ચેપ્ટર છે સમાંતર શ્રેણી. ભાઈ, સમાંતર શ્રેણી કે જે સ્ટાન્ડર્ડ નું પેપર હશે જેની અંદર 4 માર્ક્સ ના સમ હશે એ વેઇટેજ એનું રાખેલું છે, જ્યારે બેઝિક માં એનું વેઇટેજ સીધે સીધું ડબલ કરી નાખ્યું છે એટલે 8 માર્ક્સ નું એનું વેઇટેજ કરી નાખ્યું છે. જ્યારે 14મું ચેપ્ટર જે 14th ચેપ્ટર જે સ્ટેટિસ્ટિક્સ આંકડા શાસ્ત્ર છે, ભાઈ એનું સ્ટાન્ડર્ડ ની અંદર વેઇટેજ છે 6 માર્ક્સ નું, 6 માર્ક્સ છે. જ્યારે બેઝિક નું પેપર હશે તો એ બેઝિક ના પેપરમાં અહીંયા 14 માર્ક્સ એટલે કે 14 માર્ક્સ નું આ ચેપ્ટર થઈ જશે. ત્યાર પછી 15 ચેપ્ટર જે પ્રોબેબિલિટી સંભાવના, સંભાવના જે પ્રોબેબિલિટી એનું સ્ટાન્ડર્ડ માં વેઇટેજ છે ફક્ત ને ફક્ત 4 માર્ક્સ નું વેઇટેજ છે, જ્યારે બેઝિક ના પેપર ની અંદર એનું વેઇટેજ છે 10 માર્ક્સ નું થઈ જશે. મિત્રો જુઓ, આનો ટોટલ કરીએ તો સારો એવો તફાવત છે બેના માર્ક્સમાં થઈ જાય છે. અહીંયા જુઓ, સ્ટાન્ડર્ડમાં આ ત્રણ ચેપ્ટર છે એનું વેઇટેજ ફક્ત ને ફક્ત 14 માર્ક્સ જ છે, જ્યારે બેઝિકમાં છે, બેઝિકમાંનું વેઇટેજ છે 32 માર્ક્સ એટલે કે 32 માર્કનું થઈ જાય છે. મિત્રો ટોટલ 15 ચેપ્ટર છે, એમાંથી જો ફક્ત 3 ચેપ્ટર તમે કરી નાખશો અહીંયા બેઝિકમાં તો એ લગભગ પાસિંગ સુધી આપણે પહોંચી જાય એવી પરિસ્થિતિમાં રહે. ફક્ત 3 ચેપ્ટર કરી નાખવાથી છે બેઝિકમાં તમે બહુ સરળતાથી પાસ થઈ જાઓ, એ પાસિંગ માર્ક્સ છે એ કવર કરી શકો છો. જ્યારે સ્ટાન્ડર્ડમાં ફક્ત ફક્ત 14 આ 3 ચેપ્ટરના 14 જ માર્ક આપે છે. હવે આ સિવાય બીજો મુખ્ય તફાવત છે મિત્રો, એ લોકોએ પેપર સ્ટાઇલમાં થોડો ફેરફાર કરી નાખ્યો છે. પેપર સ્ટાઇલમાં જુઓ તો ટોટલ 4 સેક્શન આવે છે, એ બી સી ડી, બરાબર 4 સેક્શન આવતા હોય છે મેથ્સ ની અંદર. એમાં પહેલો સેક્શન છે એમાં એમસીક્યુ એટલે કે ઓબ્જેક્ટિવ ટાઇપ્સ છે, બરાબર કે ખાલી જગ્યા છે, જોડકા છે, એક શબ્દમાં જવાબ આપો એવા પ્રશ્નો છે એ પૂછતા હોય છે, જે સ્ટાન્ડર્ડ ની અંદર 16 માર્કના છે, જ્યારે બેઝિક ના પેપર ની અંદર આ પ્રશ્નો છે 24 માર્કના થઈ જશે. મિત્રો એટલે કે 8 માર્ક છે એ વધારે હશે, સેના તો કે ભાઈ આ એમસીક્યુ ટાઈપના જે કાંઈ પ્રશ્નો હશે ને એના, એટલે કે ખાલી જગ્યા છે, એમસીક્યુ ટાઈપના પ્રશ્નો છે, એક શબ્દમાં જવાબ આપવાનો છે, જોડકા છે, આવા પ્રશ્નો છે અહીંયા 16 માર્કના સ્ટાન્ડર્ડમાં છે, જ્યારે બેઝિકમાં 24 માર્કના છે. બાકી છે આ 2 માર્ક વાળા 10 પ્રશ્નો હશે સ્ટાન્ડર્ડમાં એ છે, બેઝિકમાં એ છે, સેક્શન સીમાં 3 માર્ક વાળા 8 પ્રશ્નો છે સ્ટાન્ડર્ડમાં એ છે, બેઝિકમાં એ છે. જ્યારે અહીંયા પાછો ફેરફાર થાય છે સેક્શન બીમાં, સ્ટાન્ડર્ડમાં મિત્રો 4 માર્ક વાળા 5 પ્રશ્નો આવશે, 4 માર્ક વાળા 5 પ્રશ્નો એટલે કે સમ આવશે, જ્યારે બેઝિક ની અંદર 4 માર્ક્સ વાળા 3 હશે, ભાઈ 4 માર્ક વાળા 3 હશે એટલે કે અહીંયા 12 માર્ક થઈ ગયે 4 માર્ક વાળા પ્રશ્નોનું, જ્યારે સ્ટાન્ડર્ડમાં 4 માર્ક વાળા પ્રશ્નોના 20 માર્ક થાય છે. આવું ફેરફાર કરવાનું મુખ્ય કારણ શું છે મિત્રો, કે જો બેઝિકમાં છે 4 માર્ક વાળા 3 પૂછા છે અને 4 માર્ક વાળા 5 છે, 4 માર્ક વાળો દાખલો હશે સમ હશે, એમાં ક્યાંક નાની એવી ભૂલ થઈ ગઈ, મિસ્ટેક થઈ ગઈ તો 4 એ 4 માર્ક જાય છે, 4 એ 4 માર્ક ની નુકસાની જાય છે.
જ્યારે આ જે 8 માર્ક નો ફેર છે એ લોકો અહીંયા બેઝિક માં મૂકી દીધા છે એટલે કે 16 ની બદલે 24 માર્ક પર નાખ્યા છે હજી આ સિવાય તમારે મેથ્સ કે બીજા કોઈ પણ વિષયને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય મિત્રો તો આ વિડિયો છે એ વિડિયોમાં સાઈડમાં એક લોગો છે ત્યાં મોબાઈલ નંબર છે જે ક્લાસીસના WhatsApp નંબર છે તમે તમારો કોઈ પણ પ્રશ્ન છે એ WhatsApp નંબર પર મોકલી શકો છો અને એનો જવાબ છે મેળવી શકો છો WhatsApp દ્વારા આ સિવાય જે આ ગુણભાર છે વેઇટેજ છે 15-15 ચેપ્ટર નું અથવા તો સ્ટાન્ડર્ડ કે બેઝિક ની પેપર સ્ટાઇલ ની PDF આપને જોતી હોય તો પણ તમે આ WhatsApp નંબર ઉપર છે એ મેસેજ કરીને મગાવી શકો છો બેસ્ટ ઓફ લક મિત્રો